नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. વિજલપુર ખાતે ડમ્બર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ. શ્રી વિદ્યાફંડ વ્યવસ્થાપક કમિટી શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીનું 88મું વાર્ષિક સંમેલન યોજાયું. દક્ષિણ ગુજરાતની પ્રજાપતિ જ્ઞાતિ સંચાલિત શ્રી વિદ્યાફંડ વ્યવસ્થાપક કમિટીએ 88માં વર્ષ પૂર્ણ કર્યા તે લક્ષ્યમાં લઈ 88માં વાર્ષિક સંમેલનનું આયોજન વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે સવારે રક્તદાન, ફૂલ બોડી ચેકઅપ અને પર્યાવરણ યજ્ઞથી કાર્યક્રમ શરૂ કર્યો હતો. રક્તદાનમાં રેડક્રોસ તરફથી અને સંસ્થાના સભ્યો વિક્રમભાઈ, હેમતભાઈ અને અશોકભાઈ તરફથી સહકાર મળ્યો હતો અને 35 બેગ રક્તદાન મળ્યું હતું. તારીખ 10/6/2022 રોજ ખુંડવેલ ગામ તાલુકો ચીખલી ખાતે યોજનાર કાર્યક્રમ અંગેની આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું નવસારી જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને સવારે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10/6/2022 દિવસે ખુંડવેલ ગામે અંદાજીત 4.5 લાખથી વધુ જનમેદની ઉમટશે ને ત્યાં કુલ રૂપિયા 801 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને રૂપિયા 2151 કરોડનું ખાતમુહૂર્ત કરાશે એની માહિતી આપવામાં આવી હતી. શહેરના રૂમી બારિયા અને જાગૃતિ બારિયા સંચાલિત સ્ટેજ સંસ્થા દ્વારા 7 જૂનના રોજ ટાટા હોલ ખાતે કમલેશ મોતા દિગ્દર્શિત નાટક ફાધર્સ ડે રજૂ કરાયું હતું. નાટકના મુખ્ય કલાકાર પ્રતાપ સચદેવ ઉપરાંત પાર્થ રાવલ, સેજલ ગાલા, ધ્રુવ મોતા, વ્યાસ હેમંગ અને મીનળ કરપે દ્વારા સુંદર અભિનય સાથે ભાવાત્મક વિષયવસ્તુ લઈને રજૂ કરાયેલ નાટકે દર્શકોને વાહવા કરવા મજબૂર કર્યા હતા. સુપા કુરેલ વિભાગ સેવા સરકારી મંડળની ચૂંટણીમાં યુવા નેતા નરેન્દ્રસિંહ ઠાકોર પ્રમુખ ચૂંટાયા. સુપા કુરેલ વિભાગ સેવા સહકારી મંડળીના સભાપદોની વર્ષ માટેની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજવામાં આવી, જેમાં કુરેલના યુવા ખેડૂત અગ્રણી નરેન્દ્રસિંહ ઠાકોર બહુમતીથી ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. સુપા કુરેલ વિભાગમાં એમની સેવા મળી રહેશે, મિત્રો સ્નેહીઓમાં આનંદ છવાયો છે. નવસારીના આરક સિસોદરા ખાતેથી ખેતરમાં સંતાડેલ દારૂનો જથ્થો ઝડપાયો. સુરત રેન્જ આઈજીની પ્રોહિબિશન ડ્રાઈવ ટીમને બાતમી મળી હતી કે નવસારીના આરક સિસોદરા ગામે ગોળોવગો ખાતે આવેલો એક ખેતરમાં દારૂનો જથ્થો સંતાડાયો છે. આ બાતમીના આધારે સુરત વિભાગ પ્રોહિબિશન ડ્રાઈવની ટીમે બાતમી મુજબના સ્થળે છાપો મારતા સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા હતા, તેમજ કુલ રૂપિયા 2,68,800નો જથ્થો મળી આવતા પોલીસે આ જથ્થો કબજે લઈ દારૂના આ જથ્થા મંગાવી વેચાણ માટે સંતાડીને રાખનારા બુટલેગર જલાલપોર તાલુકાના આસણા ગામના રાજુ ભેરુલાલ માલીને અને તેના સાગરીતોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી કરવા સાથે મરોલી પોલીસના પીએસઆઈ ડીડી રાવલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વાંસદા કોલેજ નજીક એકાદ પગફાળ્યા પહેલા અકસ્માતનો ભોગ બનેલ બાઇક ચાલક સારવાર દરમિયાન મોત. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચુનાવાડી કોટવાડિયા ખાતે ધોબી ફળિયામાં રહેતા 30 વર્ષીય સુરેશ ચંદુભાઈ કોટવાડિયા ગત તારીખ 22મી મેના રોજ પોતાની મોટરસાયકલ નંબર DG 21 26 AC 25 23 લઈ બેફામ ઝડપે
વાંસદા કોલેજ આગળથી પસાર થઈ રહ્યા હતા તે સમયે બાઇક પરથી કાબુ ગુમાવતા તેની બાઇક રસ્તાની બાજુએ આવેલ એક વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા સુરેશ કોટવડિયાને માથામાં ગંભીર ઇજા પહોંચવા સાથે તે બેભાન થઈ ગયા હતા, જેને પગલે તેમને પ્રથમ વાંસદાની કોટેજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતક બાઇક ચાલક સુરેશ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના સિનિયર પીએસઆઈ વીએન વાઘેલા અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વાંસદાના કામરજરી યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું. વાંસદાના કામરજરી ગામે નીચલા ફળિયા ખાતે રહેતા ભીમજીભાઈ ચૌધરીની 20 વર્ષીય પુત્રી સ્વાતિબેને ગત તારીખ 27મી મેના રોજ સવારે 10 થી 10:30ના અરસામાં પોતાના ઘરે મૂકી જવાતા ખોટું લાગી જતા પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે ધરમપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે તેમને વલસાડ હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી, જ્યાં તે જ દિવસે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગેની કાયદાકીય પ્રક્રિયા બાદ તે સંબંધિત કાગળો વાંસદા પોલીસને મળતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના એએસઆઈ પ્રવીણભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો નવસારીનું આજે મહત્તમ તાપમાન 35.4 અંશ સેલ્સિયસ, જ્યારે લઘુત્તમ તાપમાન 28.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 83%, જ્યારે સાંજે 56% રહ્યું હતું. હવાની ગતિ 6.9 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. કોરોનાની વાત કરીએ તો નવસારી શહેરમાં આજે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી અને હાલ એક્ટિવ કેસની સંખ્યા 2 રહી છે. કોરોનાની ચોથી લહેર ના આવે એ માટે આપણે સૌએ માસ્ક પહેરવું ફરજિયાત છે. હાથને વારંવાર સેનિટાઈઝરથી સેનિટાઈઝ કરવા એટલા જ જરૂરી છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખૂબ જ મહત્વનું છે. નવસારીનો સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવી રહ્યો છે તમારા માટે આકર્ષક ઓફર. રૂપિયા 2000ની ખરીદી કરો અને મેળવી લો લકી ડ્રોની કૂપન, જેમાં સોના સહિત 200 જેટલી ગિફ્ટ ઉપલબ્ધ છે. સાથે સાથે આ શોરૂમમાં હપ્તેથી ખરીદી કરવાની પણ સુવિધા છે. ફિક્સ ભાવની આ દુકાનમાં ડિસ્કાઉન્ટ તો છે, વળી હોમ ડિલિવરી પણ કરાય છે. તો રાસાની જુઓ છો નવસારીના સૌથી મોટા શોરૂમ કે જ્યાં વ્યાજબી ભાવ, ગુણવત્તાની ખાતરી અને ઘરવખરીની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય તો બીજે શું કામ જવું. ત્યારે આ શોરૂમની મુલાકાત માટે મધુમતી જૈન દેરાસરની નજીક પટવાસેરી મોટા બજાર નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર સાથે.